શી ટીમ દ્વારા મણિનગરની શ્રી શેઠ હીરાભાઈ કન્યા વિદ્યાલય ખાતે ગુડ ટચ અને બેડ ટચ તથા સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેની અંદર ધોરણ 1-8 અંદાજે 100 જેટલા બાળકોએ તાલીમ લીધી હતી, જેની અંદર તેમને કિક્સ અને પંચીસના પ્રકાર તથા કોઈ અજાણ વ્યક્તિ અડપલા કરે તો તેવી પરિસ્થિતિમાં પોતાનો બચાવ કેવી રીતે કરવો તે શીખવવામાં આવ્યું હતું. તો ફાઉન્ડેશનના જે કૌશલ ગોહિલ છે અને સાથે જ પીએસઆઈ અલ્પા વણઝારા, તેમણે પોલીસના કાયદા અને કાર્ય વિશે માહિતી પણ આપી હતી. અત્યાર સુધીમાં આ ફાઉન્ડેશન દ્વારા 5,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીનીઓએ સેલ્ફ ડિફેન્સની તાલીમ લીધી છે. બાળકોને અલગ અલગ ડિફેન્સની ટેકનિક, પોતાનો બચાવ કેવી રીતે કરવો, કોઈ આપણને પકડી રાખે છે તો પોતાને બચી અને કેવી રીતે ભાગવું અને કેવી રીતે સેફ રહેવું એના વિશે જાણકારી આપવામાં આવી હતી. અહીંયા જે ટ્રેનર આવ્યા હતા તેમને કિક મારતા, કેવી રીતે કિક્સ કરવી, કેટલા પ્રકારની કિકો હોય, કેટલા ટાઈપના પંચીસ હોય, એ બધી વસ્તુઓનું જાણ આપી, છોકરાઓને એક કહેવાય ને કે ડેમોન્સ્ટ્રેશન આપી, છોકરાઓને શીખવી અને આજે 100 લોકોને તાલીમ પૂરી પાડવામાં આવી છે. આવા અલગ અલગ સ્કૂલની અંદર અલગ અલગ અનેક પ્રોગ્રામ ફાઉન્ડેશન દ્વારા અને મહિલા પોલીસ મણિનગર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવતા હોય છે અને આ જે આજના વિકટ પરિસ્થિતિ જે અલગ અલગ ઊભી થતી હોય છે તે ના થાય તેના અવેરનેસ માટે અમે કટિબદ્ધ છીએ. મારી શી ટીમ અને સ્વસર્જન ફાઉન્ડેશન હીરાભાઈ કન્યા વિદ્યાલય છે, ત્યાં આજે 100 વધારે બાળકો, 1-8 ધોરણના બાળકોને ગુડ ટચ અને બેડ ટચ, સેલ્ફ ડિફેન્સ અને પોતાના સ્વરક્ષણ માટે તે પોતાનો બચાવ કેવી રીતે કરી શકે એનું એક નાનકડો એક સેમિનાર. ગુજરાત એટીએસે 350 કરોડથી વધુનું 70 કિલોનું હેરોઇન ડ્રગ્સ પકડ્યું છે. દુબઈથી કપડાની આડમાં છુપાવીને હેરાફેરી કરવામાં આવતી હતી. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે દુબઈના જેબલ અલી પોર્ટથી આવેલા કન્ટેનરમાં કરોડોનું હેરોઇન છુપાવીને લાવવામાં આવી રહ્યું છે.